કેશોદ પ્રાંસલી સેવા સહકારી મંડળીમાં જિલ્લા રજીસ્ટ્રારની તપાસ સામે આવી રહી છે. ધિરાણ મુદ્દે વધુ પૈસા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના મુદ્દે આ તપાસ હાથ ધરવામાં આવી છે. મંડળીના ધિરાણકર્તાઓએ સામસામે પોતાના નિવેદનો નોંધાવ્યા છે. નિવેદનો બાદ જિલ્લા રજીસ્ટ્રાર તપાસ હાથ ધરશે. ફરિયાદીએ મંડળીનો વહીવટ રજીસ્ટ્રાર હસ્તક લઈ લેવા જણાવ્યું છે. રાષ્ટ્રીય સેવા સહકારી મંડળીનો સદસ્ય છું. અમારા ગામમાં આજથી તારક મહિના પહેલા કૌભાંડ થયેલું ત્યારે અરવિંદભાઈ કુંજાભાઈ પારડી અમને વ્યક્તિ, અમે કેશોદ તાલુકા ખેડૂત પુત્ર સમિતિનો પ્રમુખો અમે ચલાવીએ છીએ, ત્યારે અમને એક જાણ કરતા કે ભાઈ અમારી પાસે 1,400,000 લે છે. ત્યારે અમે મીડિયાવાળાઓને બોલાવી અને આનો પર્દાફાશ કરેલો અને આની અમને ધમકીઓ પણ મળેલી, ગાળો પણ મળેલી. ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરાવેલી છે અને આ વસ્તુ સત્ય છે. અત્યારે જેટલા જેટલા માણસો પાસેથી પૈસા લીધા છે એટલા તમામ માણસો અત્યારે અહીંયા નિવેદનો આપ્યા છે અને અત્યારે આ સમય એવો હોય, અત્યારે કોઈ માણસો અહીંયા દાદા હાજર ન હોય એટલે જેટલા માણસો હાજર હતા એની પાસે પૈસા લીધા છે એ લોકોએ 100% નિવેદન આપ્યું છે અને આ વસ્તુ સત્ય છે. સત્ય કદી પણ છુપાતું નથી, સત્ય ક્યારેય પણ છુપાવવાનો કોઈ પણ પ્રયાસ કરે તો એ વસ્તુ બનતી નથી. ત્યારે હું એટલું કહીશ કે આ જે મંડળી છે અત્યારે એક જ કુટુંબનો અત્યારે 10-11 સભ્યો હોય અને એક જ ધારું હોય એની રીતે હકવે છે અને આમાં આ મંડળીને અમારા લોકોનો બહુમતી સભ્યોની એવી એક માંગ છે કે આ મંડળીને વહીવટમાં લઈ જવી એવી અમારી માંગ છે.